મારું નામ રાજપૂત અજયસિંહ છે. હું ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું હમણાં 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું, જેમાં હું 99.98 પીઆર સાથે સારા માર્કે ગુજરાત બોર્ડમાં બીજા નંબરે આવેલ છું અને મારા ગુજસેટમાં પણ 99.37 પીઆર આવેલ છે. મને ક્રિષ્ના સ્કૂલ અને મારા પરિવારથી ખૂબ જ સપોર્ટ મળેલ છે. હું દિવસમાં 6-7 કલાક દરરોજ વાંચતો હતો અને હું મારા શિક્ષકો તથા મારા માતા પિતા તથા ક્રિષ્ના સ્કૂલના આખા સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું. અને હું બધા મારા જે વિદ્યાર્થી મિત્રો છે એમને એ જ કહેવા માગું છું કે તમારે દરરોજનું 6-7 કલાક તો મિનિમમ વાંચવું જ જોઈએ, જેથી તમારે ખૂબ જ સારા માર્ક આવી શકે. મારે આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવું છે અને હું આઈઆઈટી ગાંધીનગરમાં એડમિશન લેવા માટે પરીક્ષા જી એડવાન્સની પરીક્ષા આપવાનો છું. મારું નામ મુંગરા મિત. હું 12th બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મારે સાયન્સમાં 99.84 પીઆર આવેલ છે. આ ઉપરાંત મેં એક JEEની પરીક્ષા પણ આપેલી છે, એમાં મારે 3806નો ઓલ ઇન્ડિયા રેન્ક આવેલ છે અને મારા પરિણામથી હું ખૂબ સંતોષ છે. મને પરિણામ પાછળ હું મારા પેરેન્ટ્સની, સ્કૂલના સ્ટાફની, શિક્ષકોની અને સ્કૂલના એન્વાયરમેન્ટને પણ જવાબદાર ગણાવું છું. અને આગળ મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા છે. આ સિવાય હું આવનાર વિદ્યાર્થીઓને એક સંદેશ આપવા માગું છું કે વધારે વાંચવું જરૂરી નથી, પણ જેટલું વાંચે એટલું સમજવું જરૂરી છે. સમજવાથી વધારે સારું પરિણામ મળે છે. મારું નામ કાછડિયાર નાગજીભાઈ છે. મારા માતાનું નામ પ્રસિલાબેન છે. મેં 12 સાયન્સ ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાંથી પૂરું કરેલ છે અને જેઈ મેઇન એક્ઝામિનેશનમાં મારે 99.35 પીઆર આવેલા છે. ઓલ ઇન્ડિયા જનરલ કેટેગરી રેન્ક 7590 રેન્ક છે અને EWS રેન્ક 819મો છે. અને આ માટે મારું શાળાનું ખૂબ યોગદાન રહ્યું છે, માતા પિતાનું ખૂબ યોગદાન રહ્યું છે અને સ્કૂલની મેનેજમેન્ટ ટીમ હંમેશા મારા માટે કાર્યરત રહી છે. આના માટે સ્કૂલનો હું ખૂબ આભાર માનું છું અને માતા પિતાનું ખૂબ આભાર માનું છું. આના માટે NCERT ટેક્સ્ટબુક વાંચવી ખૂબ જ મહત્ત્વની છે જેઈ મેઇન એક્ઝામ માટે. અને મારે આગળ IIT એડમિશન લેવાનું સપનું છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા મારો રસ છે. મારું નામ મજીઠિયા અર્જુન મુકેશભાઈ છે. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મને 12th સાયન્સમાં 99.71 પીઆર આવ્યા છે અને 94.33 સાયન્સના પર્સન્ટેજ આવ્યા છે. અને ગુજકેટમાં મને 99.94 પીઆર આવ્યા છે અને મારો ગુજરાતમાં ઓલ ઓવર ગુજકેટનો રેન્ક 6 નંબર છે. અને મને કેમેસ્ટ્રીમાં ગુજકેટમાં 40માંથી 40 આવેલ છે. અને હું બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યાંનું નેચર બહુ સારું છે સ્કૂલનું અને ત્યાંના શિક્ષકો ખૂબ સપોર્ટિવ છે અને ખૂબ જ હેલ્પ કરે છે અને અમને કોઈ પણ ડાઉટ હોય તો તરત સોલ્વ થઈ જાય છે અને કોઈ ટેન્શનવાળી યાદ આવતી નથી અને કોઈ ટ્યુશનની પણ જરૂર પડતી નથી. અને મારે જો આગળ મેરિટમાં રેન્ક ઊંચો આવે એટલે તો ગાંધીનગરમાં ધીરુભાઈ કોલેજ છે તેમાં એડમિશન લેવાની ઈચ્છા છે. હેલો, મારું નામ છે કાદરિયા ભાર્ગવ. હું ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે બોર્ડ 12 સાયન્સમાં 99.50 પીઆર આવેલા છે, તેમજ ગુજકેટની પરીક્ષામાં 99.94 પીઆર આવેલા છે, જેમાં હું 6 ક્રમ આવેલો છું. અમારા સ્કૂલ તરફથી, મેનેજમેન્ટ તરફથી અને ઘર તરફથી સારો એવો સપોર્ટ મળેલ છે, જેની બદલ હું આવો સારો સરસ રિઝલ્ટ લઈ શક્યો છું. મારો આગળ જઈને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો પ્લાન છે, જે સારી એવી DLLICT નામની કોલેજમાંથી અભ્યાસ કરવાનું સપનું છે, જે સાકાર થઈ રહ્યું છે. મારી હોબી છે ક્રિકેટ રમવાની અને ભાઈબંધ સાથે વાત કરવાની છે, તેમજ નવરાના એક્સ્ટ્રા બુક વાંચવાની છે. મારું નામ સોલંકી ભવ્ય છે. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે સાયન્સમાં 1 આવ્યો છે અને ઓલ ઓવરમાં A2 રેન્ક આવ્યો છે. શાળામાં અમારે અશોક સર અને બધા સર છે ને એકાદરે ટેસ્ટ લેતા હતા, તેના માર્ગ અમારા પેરેન્ટ્સને મોકલતા હતા અને તેના માર્ક ઉપર જે અમારા પેરેન્ટ્સ અમને તૈયારી કરાવતા હતા. બધા છોકરાએ ત્રણેય વિષય પર સરખું પૂરતું ધ્યાન આપવું જોઈએ, કોઈ પણ એક વિષયને વધારે તૈયાર ન કરવો જોઈએ. પછી ત્રણેય વિષયમાંથી કોઈ પણ એક વિષય વધારે તૈયાર કરી તો ત્રણેય વિષયના માર્ક વચ્ચે ગેપ ખૂબ જ આવી જાય અને જેનાથી રેન્ક ઓછો થઈ જાય. આગળ ઇલેક્ટ્રિક એન્જિનિયર બનવું છે. મારા પપ્પા પણ ઇલેક્ટ્રિશિયન જ છે, મારા કાકા પણ ઇલેક્ટ્રિશિયન છે. મારી તૈયારીમાં મારા દાદા, મારા સ્કૂલના સર અને ટીચરો સાથ આપતા હતા.